હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો, વેલકમ ઓલ ઓફ યુ તમારી ચેનલ, મારી ચેનલ જડેસર ફિઝિક્સ. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુતભારને કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એના વિશે વાત કરેલી. આજના લેક્ચરમાં ડાયપોલને કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય. સમજાય છે બાળકો? આપણે પહેલા ચેપ્ટરમાં ડાયપોલને કારણે ડાયપોલની અક્ષ ઉપર, ડાયપોલની વિષુવરેખા ઉપર, પછી વચ્ચેનું કોઈ પણ બિંદુ હોય ત્યાં આગળ, આ બધા ક્ષેત્રના સૂત્ર જોયેલા છે. તો એ વિદ્યુત ક્ષેત્ર માટે હતું. નાવ હિયર વી હેવ ટુ સી ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ ડાયપોલ. બરાબર ને? ચાલો, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ ડાયપોલ, ગુજરાતીમાં લખવું હોય તો તમે લખી શકો છો, ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચાલો શુભ શરૂઆત કરીએ. જો આ એક ડાયપોલ છે, આપણે આમાં ડાયપોલને ઊભી મૂકીએ સરળતા ખાતર. આ ડાયપોલનું સેન્ટર આ બિંદુએ, આ દાખલા તરીકે એ બિંદુએ માઇનસ ક્યુ જેટલો ચાર્જ, બી બિંદુએ પ્લસ ક્યુ જેટલો ચાર્જ, રેડી? અને આ એથી બી વચ્ચેનું વાલા બાળકો અંતર હશે એ કેટલું હશે? તો કે ટુ એ જેટલું. કોઈ કહેશો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? એ થી બી, માઇનસ થી પ્લસ. આજીવાલા બાળકો ડાયરેક્શન છે કોની છે? તો કે ડાયપોલ મોમેન્ટની. મારે શું કરવું છે? એક બિંદુ અવકાશમાં આ ડાયપોલના સેન્ટરથી, બરાબર, આ બિંદુ પી આર જેટલા અંતરે આવેલું છે, તો બાળકો મારે ડાયપોલના કેન્દ્રથી પી બિંદુ જી આર અંતરે આવેલું છે ત્યાં મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. કેન્દ્રથી આર અંતર છે, આ બિંદુ ક્યાં છે? અક્ષ ઉપર કે ઇક્વેટર ઉપર? તો કે સરગ્યા નથી. આ એની અક્ષ કહેવાય. ડાયપોલમાંથી સમાંતર રૂપે પસાર થતી કાલ્પનિક રેખાની અક્ષ કહેવાય, અને ડાયપોલને લંબ જી છે એનું ઇક્વેટર કહેવાય. તો આ તો વચ્ચે ક્યાંક છે, બરાબર? આજીવાલા બાળકો બિંદુ છે એનું પ્લસ ક્યુ થી અંતર દાખલા તરીકે આર વન છે, અને માઇનસ ક્યુથી અંતર દાખલા તરીકે આર ટુ છે. એ બિંદુ છે અવકાશમાં આવેલું છે, સેન્ટરથી ડિસ્ટન્સ આર છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એનાથી જે એનું અંતર છે અનુક્રમે આર વન અને આર ટુ છે. આટલું સમજાય છે? થોડુંક કેમેરા સેટિંગમાં પ્રોબ્લેમ છે, સેટ કરી લઉં. ઓકે, ચાલો, રેડી?
तो पी बिंदु पासे मारे डाइपोल ने कारणे केटलू स्थितिमान होय ए शोधवू छे। चालो पी बिंदुए जी तमे स्थितिमान गोतो छो, आ एनो स्थान सदिश, अने बाळको आ जी एंगल छे ए थीटा छे, तो वाला बाळको थीटा जेटलो एंगल कोना वच्चेनो छे? जे बिंदुए स्थितिमान गोतो छे एनो स्थान सदिश अने डाइपोल मोमेंट वच्चेनो एंगल केटलो छे? थीटा छे। तो चालो शुं थशे, डाइपोल ने कारणे केंद्र थी आर अंतरे आवेला पी बिंदु पासे स्थितिमान वी बराबर, चालो सिंपल वस्तु छे, काल एक दाखलो गणो तो प्लस ने कारणे केटलू स्थितिमान छे, माइनस ने कारणे केटलू स्थितिमान छे, बेनो सरवाळो, एटले शुं थशे? वी प्लस नु वत्ता वी माइनस नु, समझाय छे बाळको? चालो वी प्लस नु केटलू थशे? के क्यू बाय आर वन। वी माइनस नु केटलू थशे? माइनस के क्यू बाय आर टू, कारण के माइनस क्यू थी ए पी बिंदु आर टू जेटला अंतरे छे। सिंपल प्लस ने कारण, अने आ तो भाई अदिश राशि छे, सदिश लेवानी कहीं जरूर छे नहीं, एटले कोस थीटा अने साइन थीटा नी बधा घटक माथी थोड़ी घणी मुक्ति मळशे आपणे अहीं। तो पॉजिटिव नु के क्यू बाय आर वन, नेगेटिव नु माइनस के क्यू बाय आर टू। चालो माटे v बराबर के क्यू कॉमन वन बाय आर वन माइनस वन बाय आर टू, इक्वेशन नंबर वन। चलो बाळको मारे छे शू करवू पड़से, आर वन अने आर टू गोतवा पड़े, शू गोतवा पड़े बाळको? आर वन अने आर टू नी वेल्यू शोधवी पड़से। तो हवे एक सूत्र छे ई तमारे याद राखवानू छे के भाई आकृति पर थी आर वन स्क्वेर इज इक्वल टू आर स्क्वेर प्लस एस स्क्वेर माइनस टू ए कोस थीटा बराबर टू ए आर, टू ए आर कोस थीटा। एक आ सूत्र याद राखवानू के आर वन स्क्वेर इज इक्वल टू आर स्क्वेर प्लस एस स्क्वेर माइनस टू ए आर कोस थीटा। चालो हवे मारे तो जोई छे वन अपोन आर वन, शू जोई छे बाळको? वन अपोन आर वन। तो पेलानू सादुरूप आपीए, जुओ आमांथी तमे आर स्क्वेर ने कॉमन काढो, तो आर स्क्वेर ने कॉमन काढशो तो अहीं वन अहीं माइनस टू ए कोस थीटा बाय आर, आवुं थशे के नहीं आ पद माटे? कारण के ऊपर आर छे, जो आ आर स्क्वेर पाछो अंदर जाए एटले अहीं आर स्क्वेर, आर स्क्वेर अहीं जाए तो ऊपर दी आर स्क्वेर नीचे आर एक कट एटले आवुं वधे, अने प्लस ए स्क्वेर बाय आर स्क्वेर। रेडी? हवे ए एटले हुं डाइपोलना केन्द्र अने કોઈપણ એક વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, એ એટલે ડાઇપોલના કેન્દ્ર અને કોઈપણ એક વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, આ જે અંતર છે એ શું હશે? ડાઇપોલના કેન્દ્રથી જે પી બિંદુ આવેલું છે એનું અંતર આર છે, એના કરતાં એકદમ નાનું હશે। અહીં એ ઈ એ ઇઝ મચ મચ લેસ ધેન આર, આ વસ્તુ છે કે ભાઈ આ જે અંતર છે દેખાય છે આ અંતર એકદમ નાનું છે, આ અંતર એકદમ મોટું છે। તો અંશ નાનો એનો પાછો વર્ગ, છેદ મોટો પાછો એનો વર્ગ હોવાથી આ છેલ્લું પદ છે તમે અવગણી શકો। અહીં એ ઇઝ મચ મચ લેસ ધેન આર હોવાથી શું થશે?
ए स्क्वेर अपॉन आर स्क्वेर ने अवगणता। चलो रेडी, तो वधे सो आर वन स्क्वेर इज इक्वल टू आर स्क्वेर इंटू ब्रेकेट वन माइनस टू ए कॉस थीटा डिवाइडेड बाय आर। बे बाजू वर्गमूल काढ़िए तो आनु वर्गमूल आर वन, आनु वर्गमूल आर, आनु वर्गमूल वन माइनस टू ए कॉस थीटा बाय आर, वर्गमूल एटले वन बाय टू। आटलू समझाई छे वाला बाळको? ओके ना। चलो मारे आर वन जोई छे के वन अपॉन आर वन, तो के सर वन अपॉन आर वन, तो बन्ने बाजू व्यस्त लियो, आया लगजो वच्चे बन्ने बाजू वर्गमूळ लेता, लगता भूली गयो, बन्ने बाजू वर्गमूळ लेता आया शू करवानुं छे, बन्ने बाजू व्यस्त लेता एटले आया थाय वन अपॉन आर वन, आया थाय वन अपॉन आर। कोई कहेशो आनु व्यस्त लियो तो शू थाय? पॉजिटिव घात हशे, नेगेटिव थी जाए, कारण के आनु व्यस्त लियो एटले आ बधुं एकना छेदमां आर वन, एकना छेदमां आर, एकना छेदमां आखो लबाचो, પણ પાછું તમે એનો ઉપર લ્યો એટલે પ્લસ ઘાત હતી માઇનસ થઈ જાય। આ તો સિમ્પલ બેઝિક રૂલ છે મેથ્સનો, ટુ એ કોસ થીટા બાય આર રેસ્ટ ટુ માઇનસ હાફ। આટલું રેવડી બાળકો। ચાલો હવે આ કૌંસનું સાદુરૂપ આપવું હોય, વર્ગ હોય, ઘન હોય, એ બધાના તો તમે સામાન્ય રીતે અવયવ પાડી શકો, સમજાય છે કે નહીં? મારે આ કૌંસનું સાદુરૂપ આપવું હોય તો શું થશે? ચાલો ચાલો ચાલો, બાયનોમલ થિયરમ દ્વિપદી પ્રમેય અનુસાર આ કૌંસનું શું આપો? તો કે સાદુરૂપ આપો। કયા પ્રમેય અનુસાર? દ્વિપદી પ્રમેય મુજબ શું કરતા? સાદુરૂપ આપતા, બાયનોમલ થિયરમ યાદ છે, બધાને યાદ હોવું જોઈએ। વન અપોન આર વન ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર ઇન્ટુ બ્રેકેટ શું કરવાનું? તો બાયનોમલ થિયરમાં પહેલું પદ એમનેમ, માઇનસ નિશાની એમનેમ, ઉપર જેટલી ઘાત હોય નિશાની સહિત આગળ મૂકી દેવાની, ઉપર જેટલી ઘાત હોય બીજા પદના સહગુણકમાં નિશાની સહિત મૂકવાની, તો ઉપર છે માઇનસ હાફ ઘાત બીજા પદના સહગુણકમાં, ટુ એ કોસ થીટા બાય આર, અપાઈ ગયું સાદરૂપ, માઇનસ માઇનસ પ્લસ, બગડો બગડો કેન્સલ, એટલે વન અપોન આર વન ઇઝ ઇક્વલ ટુ વન બાય આર ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ, વન પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, બગડો બગડો કેન્સલ, એટલે એ કોસ થીટા બાય આર। અને આમ એ લખાય વન બાય આર વન ઇઝ ઇક્વલ ટુ આરને અંદર લઈ જાઓ એટલે વન અપોન આર પ્લસ એ કોસ થીટા બાય આર સ્ક્વેર। આ વન અપોન આર વન મળી ગયું, સમજાય છે બચાવવાની? ટેક્સ્ટ બુકમાં શોર્ટ એન્ડ સ્વીટ કર્યું છે, આડાવડા સ્ટેપ લીખા છે, આ મને મળ્યું વન અપોન આર વન। તો ચાલો આ જ રીતે આ કૃતિ પરથી આ એક આર ટુ નું સૂત્ર યાદ રાખો, અને જેવી રીતે આ તમે યાદ રાખો તો એવી રીતે આર ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ ટુ એ આર કોસ થીટા, આમાં માઇનસ આવતું અહીંયા પ્લસ આવશે, ઓબ્વિયસલી દેખાય છે જ, આર ટુ મોટો હશે, આર વન નાનો, જો આર વન નાનો છે, આર ટુ મોટો છે એટલે અહીંયા માઇનસ આવતું અહીંયા પ્લસ, પણ આ એક યાદ રાખો છો અત્યારે આપણે। ચાલો વન અપોન આર ટુ જોઈ છીએ, આર વન નું જેવી રીતે સાદુરૂપ આપ્યું એ રીતે, ચાલો શું થાય? આર ટુ સ્ક્વેર, આર સ્ક્વેર કોમન, એટલે વન પ્લસ ટુ એ કોસ થીટાના છેદમાં આર પ્લસ એ સ્ક્વેર બાય આર સ્ક્વેર। સેમ રીઝન અહીંયા તમે લખો છો, હું નથી લખતો કે આ શરતનું પાલન થતું હોય ધ્યાને અવગણીએ, તો ચાલો પછી બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો એટલે આર ટુ બરાબર આર સ્ક્વેર, બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો, એક સ્ટેપ વધારી દઉં તમને મજા આવે ભાઈ, એમ ના થાય કે સરે ભગાયું। રેડી, હવે બે બાજુ વર્ગમૂળ એટલે આર ટુ આર વન પ્લસ ટુ એ
cos theta by r raised to half. હવે બે બાજુ વ્યસ્ત એટલે 1 upon r2 is equal to 1 upon r into bracket 1 plus 2a cos theta by r raised to minus half. બરાબર, અહીંયા હું લખો છો આ પદની પછી કે આ શરતનું પાલન થતું હોય ધ્યાને અવગણો. આ પદ પછી અહીંયા હું લખવાનું બંને બાજુ વર્ગમૂળ લેતા, અહીંયા હું લખવાનું બંને બાજુ વ્યસ્ત લેતા. ચાલો હવે આ પદનું દ્વિપદી પ્રમેય અનુસાર સાદુરૂપ આપો તો ઉપર જેટલી ઘાત હોય નિશાની સહિત બીજા પદના સહગુણકમાં, ધેરફોર 1 upon r2 is equal to 1 upon r into bracket 1 plus minus half 2a cos theta by r. શું છે બાળકો? 2a cos theta by r. બગડો બગડો કેન્સલ. તો 1 upon r2 is equal to 1 upon r into bracket 1 minus plus minus minus a cos theta by r. 1 upon r અંદર વયું જાય એટલે 1 upon r minus a cos theta by r square. આ છે મારું 1 upon r2. રેવડી? તો કે હા સર. અને કયો? સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકી દો. સમીકરણ 2 અને 3 કેમાં? તો કે 1 માં. મુક્તાબેન, ભાઈ કોઈના મમ્મીનું નામ હોય તો સોરી, માફ કરજો. મુકતા. શું કરતા? તો કે મુકતા. ચાલો મુકતા. V બરાબર કે ક્યુ એન્ડ બ્રેકેટ 1 upon r1 એટલે આવડું આ 1 by r પ્લસ a cos theta by r square માઇનસ 1 upon r2. એટલે આને માઇનસ લગાડીને મૂકો. તો માઇનસ લગાડીને મૂકો તો માઇનસ 1 by r માઇનસ માઇનસ પ્લસ a cos theta by r square. રેવડી? તો v બરાબર k q. શું થાય બાળકો? v બરાબર k q, 1 upon r, 1 upon r કેન્સલ, a cos theta by r square, a cos theta r square બે વાર, એટલે બે વાર, બે વાર a cos theta by r square. રેડી કે નહીં? ચાલો ટેક્સ્ટબુકમાં શું કર્યું છે ખબર છે? કે ની વેલ્યુ મૂકેલી છે. આ કે ની વેલ્યુ 1/4π0 બધાની જેમ પૂછડા ભેગી ભેગી રાખવાની, એમને રાખવાની યાર, તો મજા આવે. પછી શું? પછી તો કે ભાઈ 2aq, આવડી આ જે વસ્તુ છે એને કહેવાય 2aq. 2aq તમને આપે ડાયપોલ મોમેન્ટ કે પી કોસ થીટા બાય આર સ્ક્વેર. તો ડાયપોલને કારણે, ડાયપોલના કેન્દ્રથી આર અંતરે જે બિંદુ આવેલું છે, જે બિંદુના સ્થાન સદિશે ડાયપોલ મોમેન્ટ સાથે થીટા જેટલો ખૂણો બનાવેલો છે, તે બિંદુએ પોટેન્શિયલ કેટલું હશે? તે બિંદુએ પોટેન્શિયલ કેટલું હશે? કે પી કોસ થીટા બાય આર સ્ક્વેર. કેની બદલે 1/4π0 તમે મૂકી શકો. બુકમાં છે ને આમી લખ્યું છે પી કોસ થીટા બરાબર પી સદિશ ડોટ આર કેરેટ, આવું લખ્યું છે. છેલ્લી એક લીટી તમે જોશો ને તો ઘાટા અક્ષરે લખ્યું છે, મતલબ પી સદિશ ડોટ આર કેરેટ. આનો મતલબ શું? પી સદિશ એટલે ડાયપોલ મોમેન્ટની દિશા, આર કેરેટ એટલે શું? આર કેરેટ એટલે શું? ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ. હવે જો સમજો બાળકો, આપણે ભૂતકાળમાં સમજેલું છે, તમે ડોટ દૂર કરો ને તો કોસ આવે. તો જો અહીં ધ્યાન રાખજો, પી ગુણ્યા, હવે અહીંયા શું થશે? પી નું મૂલ્ય ગુણ્યા આર કેરેટનું મૂલ્ય, યાદ છે ને? એ ડોટ બી બરાબર એનું મૂલ્ય ગુણ્યા બી નું મૂલ્ય ગુણ્યા કોસ થીટા. તો પી સદિશ ડોટ આર કેરેટ એટલે શું? પી નું મૂલ્ય ગુણ્યા આર કેરેટનું મૂલ્ય. પણ આર કેરેટ તો
સ્થાન સદિશની દિશાનો એકમ સદિશ શું છે આવડું આ સ્થાન સદિશની દિશાનો એકમ સદિશ તો એકમ સદિશની કિંમત બાળકો કેટલી હોય એક એને ગુણ્યા કોસ થીટા તો પાછું આવી ગયું કે નહીં પી કોસ થીટા બરાબર પી સદિશ ડોટ આર કેરેટ લખી શકો તો ટૂંકમાં અને આમ લખાય વી બરાબર કે પી સદિશ ડોટ આર કેરેટ બોર્ડની દ્રષ્ટિએ બાકી તો આપણે આ કંઈ લખવાની જરૂર નથી જીનીટની દ્રષ્ટિએ વાલા બાળકો ખાલી આ સૂત્ર યાદ રહે તો મોર ધેન ઇનફ વી બરાબર કે પી કોસ થીટા બાય આર સ્ક્વેર સમજાણું કે નહીં ત્રણ માર્ક માટે મોસ્ટ આઈએમપી થિયરી છે રેડી ચાલો જે આમાં જે કેસ પણ કરવાના છે જુદા જુદા એના વિશે પણ વાત કરીએ ચાલો વાલા બાળકો આટલું રફ કરું છું ડાયપોલને કારણે ડાયપોલના કેન્દ્રથી આર અંતરે જે બિંદુ આવેલું છે કે જે ડાયપોલ મોમેન્ટ સાથે થીટા જેટલો એંગલ બનાવે છે તે બિંદુ પાસે ડાયપોલને કારણે સ્થિતિમાન વી બરાબર કે પી કોસ થીટા બાય આર સ્ક્વેર ચાલો આટલું આવ્યું વી ઇઝ ઇક્વલ ટુ કે પી કોસ થીટા બાય આર સ્ક્વેર હવે જુઓ બાળકો આ એ છે આ બી છે આ શું કહેવાય આ શું કહેવાય ડાયપોલમાંથી પસાર થતી સમાંતર રેખા શું કહેવાય એની એક્સિસ અને વાલા બાળ ડાયપોલને આ જે લંબ રેખા જે છે એ શું કહેવાય એનું ઇક્વેટર વિષુવ રેખા અને ઓલી અક્ષ કહેવાય હવે સમજો જો પી બિંદુ અક્ષ પર પ્લસ ક્યૂ બાજુ આવેલ હોય આ પી બિંદુ છે ને ડિંગ 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 અહીંયા તમે લઈ જાઓ તો બાળકો આ ડાયપોલ મોમેન્ટ હતી આ પી બિંદુ અહીંયા આમ હતું હવે તમે એને ડિંગ 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 અક્ષ ઉપર લઈ જાઓ તો આર છે આર એ આ દિશામાં થઈ જાય કે નહીં ઉપરની બાજુ તો સ્થાન સદિશ ઉપર ડાયપોલ મોમેન્ટે ઉપર જો પ્લસ બાજુ હોય તો જો પી બિંદુ અક્ષ પર પ્લસ ક્યુ બાજુ આવેલ હોય તો થીટા થાય ઝીરો તો થીટા ઝીરો થાય તો શું થશે વી એક્સિસ શું થાય મૂકો આમાં કિંમત થીટા બરાબર ઝીરો એટલે કે પી કોસ ઝીરો બાય આર સ્ક્વેર એટલે આ શું આવશે કે પી બાય આર સ્ક્વેર થાય કે નહીં શું થશે બાળકો કે પી બાય આર સ્ક્વેર કેની બદલે વન અપોન ફોર પાય એપ્સાઇલોન નોટ હા કે ના ચાલો પછી જો પી બિંદુ અક્ષ પર માઇનસ ક્યુ તરફ કઈ બાજુ બાળકો માઇનસ ક્યુ તરફ આવેલ હોય તો ચાલો આ પી બિંદુ છે ડંગ 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 અહીંયા લઈ આવ્યા તો અહીંયા લઈ આવશો તો શું થશે
આ ડિરેક્શન માઇનસથી પ્લસ મોમેન્ટની, પેલા પી બિંદુ અહીંયા હતું, હવે તમે એને ફેરવતા 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 અક્ષ ઉપર લઈ ગયા, પી ને ક્યાં લઈ ગયા, અક્ષ ઉપર, પણ માઇનસ ક્યુ બાજુ. તો આ આર છે ને નીચેની બાજુ આવી જાય, મોમેન્ટ ઉપરની બાજુ, સ્થાન સદિશ નીચેની બાજુ, તો થેટા 180 ડિગ્રી. તો શું થશે, વી એક્સિસ બરાબર કે પી કોસ 180 બાય આર સ્ક્વેર, બટ કોસ 180 એટલે માઇનસ 1, તો કે પી બાય આર સ્ક્વેર, હા કે ના? તો ચાલો, માટે એમ કહેવાશે કે ડાયપોલને કારણે ડાયપોલની અક્ષ ઉપર સ્થિતિમાન પ્લસ ઓર માઇનસ કે પી બાય આર સ્ક્વેર. એટલું યાદ રાખવાનું, પીની નજીક આર, સોરી, પ્લસ ક્યુની નજીક આર અંતરે હોય તો કે પી બાય આર સ્ક્વેર, માઇનસ ક્યુની નજીક આર અંતરે હોય તો માઇનસ કે પી બાય આર સ્ક્વેર. રેડી? ચાલો, પછી આ પી બિંદુ છે, માની લ્યો અહીંયા ઇક્વેટર ઉપર હોય તો શું થશે, આ મોમેન્ટ હતી, આ પી બિંદુ હતું, થીટા જેટલો એંગલ હતો, પણ પી બિંદુ આવી ગયું ઇક્વેટર ઉપર, ઝૂમ, તો શું દેખાય છે, 90 ડિગ્રી. કેટલાનો એંગલ છે, 90 ડિગ્રીનો. તો 90 ડિગ્રીનો હોવાથી જો બિંદુ પી વિષુવ રેખા પર આવેલ હોય તો થીટા બરાબર 90 ડિગ્રી થાય, માટે વી ઇક્વેટર શું થાય, કે પી કોસ 90 બાય આર સ્ક્વેર, કોસ 90 એટલે તો 0. તો ડાયપોલને કારણે ડાયપોલના ઇક્વેટર ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 હોય, સમજાય છે ને, પોટેન્શિયલ હોય જ ના અહીં. ડાયપોલને કારણે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર 2kp/r³, વિદ્યુત ક્ષેત્ર 2kp/r³, ડાયપોલને કારણે ડાયપોલના ઇક્વેટર ઉપર વિદ્યુત ક્ષેત્ર kp/r³, અક્ષ ઉપર ડબલ આવતું, ઇક્વેટર ઉપર kp/r³ આવતું. તો આનું મતલબ શું, ડાયપોલને કારણે ડાયપોલની અક્ષ ઉપર વિષુવ રેખા ઉપર ક્ષેત્ર મળે છે, પણ ડાયપોલને કારણે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન મળે છે, પણ ઇક્વેટર ઉપર સ્થિતિમાન 0 છે. બરોબર, લખો એક નવો મુદ્દો નીચે નોંધ કરીને. ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r³ મુજબ બદલાય છે. ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r³ મુજબ બદલાય છે, જ્યારે ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન 1 સ્થિતિમાન વી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² મુજબ, 1/r² મુજબ બદલાય છે. રેડી? એટલે ક્ષેત્ર છે ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r³, બટ પોટેન્શિયલ છે વી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r². અને હજી એક વસ્તુ જોવા જેવી, બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન શું, kq/r, તો વી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r, એટલે બધું યાદ રાખવાનું. MCQ માટે, ડેટાબેઝ માટે વાળા બાળકો યાદ છે કે નહીં, સમજાય છે કે નહીં? એક સિમ્પલ ક્વેશ્ચન અત્યારે હું તમને કહી દઉં, ક્યુ જેટલા વિદ્યુતભારને અનંત અંતરેથી ડાયપોલના ઇક્વેટર ઉપર વિષુવ રેખા પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? સિમ્પલ ક્વેશ્ચન કે ભાઈ, ક્યુ જેટલા વિદ્યુતભારને અનંત અંતરેથી ડાયપોલના ઇક્વેટર ઉપર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? ચાલો 1, 2, 3 હું આન્સર આપું છું, 0. હે હે, કેમ 0? કારણ કે
એકમ વિદ્યુત ભારને અથવા ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લઈ આવો, તો અહીંયા લઈ આવવા માટે શું? ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી ડાયપોલના વિષુવ રેખા પર લાવવા માટે કરવું પડતું કાર્ય વી બરાબર ડબલ્યુ બાય ક્યુ. તો ડબલ્યુ બરાબર વી ઇક્વેટર ઇન્ટુ ક્યુ, બટ વી ઇક્વેટર ઝીરો, કાર્ય ઝીરો. સમજાણું કે નહીં? આવા એમસીક્યુ પણ આવી શકે. ક્યુ જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી ડાયપોલની અક્ષ ઉપર લઈ આવવા કેટલું કાર્ય કરવું પડે? પ્લસની નજીક. તો પ્લસની નજીક અહીંયા હું મૂકવાનું કેપી અપોન આર સ્ક્વેર ઇન્ટુ ક્યુ, માઇનસની નજીક માઇનસ કેપી અપોન આર સ્ક્વેર ઇન્ટુ ક્યુ. સમજાય છે વાલા બાળકો? ચાલો, આ આપણો ડાયપોલનો ટોપિક થયો. એટલે એવું જરૂરી નથી, કેવું જરૂરી નથી કે જ્યાં ભાઈ વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, ત્યાં પોટેન્શિયલ હાજર હોય, તમારી સામે જ કેસ છે. ઇક્વેટર ઉપર ક્ષેત્ર છે કેપી બાય આર ક્યુબ, પણ પોટેન્શિયલ કેવું છે? તો કે સર ઝીરો છે. સરસ, ચાલો. આગળ એક મસ્ત વસ્તુ, ડાયપોલનો ટોપિક કમ્પ્લીટ. શું? તો કે આર ત્રિજ્યાની કવચ ને કારણે સ્થિતિમાન, આર ત્રિજ્યાની કવચ હોય ને, કવચ, એ કવચને કારણે બાળકો સ્થિતિમાન. ચાલો, આ આર ત્રિજ્યાની કવચ છે તો બધો વિદ્યુત ભાર ગયા હશે એની સપાટી ઉપર પથરાયેલો હોય. કવચ, કવચ એટલે સેલ, સમજાય છે? તો ચાલો માની લ્યો પી બિંદુ છે સ્મોલ આર અંતરે. તો પહેલું બહારનું બિંદુ સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર, તો અહીંયા શું થશે પોટેન્શિયલ? યાદ રાખીજી, સાબિત નથી કરતા, કે ક્યુ બાય સ્મોલ આર. એવું લાગે કે બધો વિદ્યુત ભાર કવચના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે, આવના જેવું, યાદ છે ને, ક્ષેત્ર જેવું. કવચને કારણે કવચની બહારના બિંદુએ ક્ષેત્ર કેટલું હોય? કે ક્યુ બાય આર સ્ક્વેર. વિદ્યુત ભાર ભલે ને બધો સપાટી ઉપર વિતરિત થયેલો હોય, પણ એની અસર બધી ગયા હશે એના સેન્ટર ઉપર હશે. ગયા હશે એની અસર એની સેન્ટર ઉપર. કે ક્યુ બાય આર, વા કે ક્યુ બાય આર સ્ક્વેર ફિલ્ડ. અહીંયા શું આવશે? કે ક્યુ બાય સ્મોલ આર ક્ષેત્ર, સોરી વિદ્યુત સ્થિતિમાન. બીજું, સપાટી પર સ્મોલ આર બરાબર કેપિટલ આર, એટલે વી બરાબર કે ક્યુ બાય કેપિટલ આર. આ આઉટ, આ સરફેસ. થર્ડ, કવચની અંદર કોઈ બિંદુએ સ્થિતિમાન, વી ઇન ઝીરો હોય કે ના હોય? ના હોય. કેટલું હશે ખબર છે? વી ઇન કે ક્યુ બાય કેપિટલ આર, જેટલું સરફેસ ઉપર હોય ને એટલું જ હોય.
एक वस्तु जो बाळको, कवच नी अंदर क्षेत्र जीरो छे पण स्थितिमान हाजर छे के क्यू बाय आर, जेटलू सरफेस ऊपर छे एटलू। बधी वस्तु याद राखो, कंसेप्ट क्लियर करो। डाइपोल ना इक्वेटर ऊपर ई डज नॉट इक्वल टू जीरो बट वी इक्वल टू जीरो। तो कवच नी अंदर ई इक्वल टू जीरो छे बट वी डज नॉट इक्वल टू जीरो छे। एटले आवुं होई शके, होई शके, आवुं समझाय छे के नहीं? जेटलू सरफेस ऊपर होय ने बाळको एटलू थाय। जुओ आ कवच छे, समझजो, कोई एकम विद्युत भार अनंत अंतरे छे। तो समझो बाळको, ई एकम विद्युत भार ने हूँ अनंत अंतरे थी आ पी बिंदुए लई आवुं। पी बिंदुए तो पी बिंदुए स्थितिमान केटलू हशे कोई कहेशो? बोलो। V बराबर W बाय Q, V बराबर W बाय Q। तो P બિંદુનું સ્થિતિમાન કેટલું હશે? અનંતથી P ઉપર લઈ આવો અને જેટલું કાર્ય થાય ને, સમજજો સમજજો, જેટલું કાર્ય થાય ને એ કાર્ય ભાગ્યા Q જેટલું, Q બરાબર તો એક થશે। તો આ માની લ્યો અનંત અંતરેથી P ઉપર લઈ આવવા માટે સપોઝ કાર્ય કર્યું તમે W1, तो P पास स्थितिमान केटलू? बोलो। VP बराबर W1 by Q। समझो बहु मस्त वस्तु छे। मानी लियो इने तमे आया Q बिंदु ले आओ, तो एकम विद्युत भार ने आया Q बिंदु तमे मुको छो, तो Q बिंदु पोटेंशियल केटलू हशे? तो के सर सिंपल, ई Q विद्युत भार ने, सॉरी, एकम विद्युत भार ने अनंत अंतरे थी Q बिंदु ले आवो ने, तो जेटलू कार्य करो ने ई कार्य गुणिया, सॉरी, कार्य भाग्या Q जेटलू आया स्थितिमान होय। तो वाला बाळको जो समझो, अनंत थी P नु कार्य W1 छे अने सपोज P थी Q नु कार्य W2 छे। तो हकीकते तमे जोवो तो अहीं रस्तामां मानी लो रोकाणा नथी, तो अनंत थी क्यू ऊपर आओ तो केटलू वर्क थाय? वन प्लस टू। समझाय छे के नहीं? तो क्यू बिंदुनु पोटेंशियल केटलू हशे? वाला बाळको खबर पड़वी जोईए, खबर पड़वी जोईए, अनंत थी क्यू सुधीना कार्य जेटलू। तो अनंत थी क्यू सुधीनु कार्य केटलू? मानी लो अहीं स्टॉप न देखायरो तो डब्ल्यू वन प्लस डब्ल्यू टू। समझो बहु वस्तु सरस छे, डब्ल्यू वन प्लस डब्ल्यू टू बाय स्मोल क्यू। समझाय छे हा के ना? ई एकम विद्युत भार ने मानी लियो आया सपाटी ऊपरनु बिंदु छे, तो सपाटी ऊपर पोटेंशियल केटलू हशे? एकम विद्युत भार ने अनंत अंतरे थी सपाटी ऊपर लावा माटे करवू पड़तू कुल कार्य भाइंगा स्मोल क्यू। तो मानी लियो आया तमे, अने मानी लियो आ डब्ल्यू थ्री छे, क्यू थी आर सुधीनु कार्य डब्ल्यू थ्री छे। तो मानी लियो तमे बे जग्याए रस्तामां स्टॉप नथी कर्या, तो एकम विद्युत भार अनंत अंतरे थी डायरेक्ट आर ऊपर आव तो केटलू वर्क करे? वन प्लस टू प्लस थ्री। हाँ के ना? समझाई छे के नहीं? तो डब्ल्यू आर सपाटी ऊपर पोटेंशियल केटलू हशे? वन प्लस टू प्लस थ्री बाय स्मोल क्यू। समझो समझो, मारे तमने आ समझावू छे के सरफेस ऊपर जेटलू पोटेंशियल हशे एटलू पोटेंशियल अंदर हशे। जुओ હવે સપાટી સુધી આવી ગયા, હવે અંદર એન્ટર થયા, ઝમ 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 ઝમ, આ માની લ્યો એસ બિંદુ, એસ બિંદુ ગયા છે, અંદરનું છે કે નહીં? ચાલો, તો આર થી એસ નું વર્ક ડબલ્યુ ફોર। સમજો સમજો સમજો, તો એસ બિંદુએ પોટેન્શિયલ કેટલું હોય? તો એસ બિંદુએ પોટેન્શિયલ કેટલું હોય ખબર છે બાળકો? અનંત અંતરેથી એકમ વિદ્યુત ભારને એસ બિંદુએ લાવવા માટે જેટલું કાર્ય કરવું પડે એ કુલ કાર્ય ભાંગા ક્યુ। માની લ્યો એક બે ત્રણ જગ્યાએ સ્ટોપ નથી કર્યા, તો અનંતથી એસ સુધીનું વર્ક ટોટલ કેટલું? વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર। તો વી એસ વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર બાય ક્યુ। પણ એક વસ્તુ અગત્યની,
कवच नी अंदर तो क्षेत्र जीरो होय। ओके सर, તમે કીધું તો કે સપાટી ઉપર હોય ને એટલું આવવું જોઈએ, તો સપાટી ઉપર તો 1 + 2 + 3 / q છે, તો અંદર કેટલું આવ્યું? 1 + 2 + 3 + 4 / q, આના કરતાં વધુ આવ્યું। પણ યાર રુકો જરા, સબર કરો, દેખો ઇધર ક્યા હોગા। ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન સેલ, હિયર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો, અને ક્ષેત્ર ઝીરો હોવાથી W4 is equal to minus integration E dot dr। તો અહીંયા તો ક્ષેત્ર ઝીરો છે, તો અહીંયા ક્ષેત્ર ઝીરો છે તો ઝીરો, તો W4 ઝીરો હોય। સમજાય છે કે નહીં? W4 is equal to ઝીરો, કારણ કે કવચની અંદર ક્ષેત્ર ઝીરો હોય। તો કવચની અંદર આવેલા એસ બિંદુએ પોટેન્શિયલ કેટલું હોય? 1 + 2 + 3 / q, જેટલું સરફેસ ઉપર હોય ને એટલું જ ગયા હોય તો કે અંદર, અને સરફેસ ઉપર કેટલું હશે બાળકો? KQ / કેપિટલ R, તો અંદર એ કેટલું હશે? KQ / કેપિટલ R। નાઉ ક્લિયર કન્સેપ્ટ? વાહ સરસ, પ્રાઉડ ઓફ યુ। ચાલો આલેખ દોરો, સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ, V વર્સિસ R નો। કેન્દ્રથી સપાટી સુધી અચળ 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 બદલશે જ નહીં। કેન્દ્રથી સપાટી સુધી કેટલું? જેટલું સરફેસ ઉપર હોય ને એટલું, એટલે કેન્દ્રથી સપાટી સુધી અચળ છે ને આ તમારું ઓ, ઓ એટલે કેન્દ્ર, આ તમારી સપાટી, સ્મોલ આર બરાબર કેપિટલ આર, તો આ ભાગ શું થશે? કેન્દ્રથી સપાટી વચ્ચે અંદરનો ભાગ, તો અંદર અચળ અચળ અચળ, જેટલું સરફેસ ઉપર એટલું, બારે આવો તો 1/r મુજબ શું થાય? ડિક્રીઝ થશે, બરાબર, એટલે V ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r। યાદ છે ભાઈ કવચ માટે ક્ષેત્રનો આલેખ કેવો આવ્યો હતો? આઈ દોરાવેલો છે, કવચની અંદર કેન્દ્રથી સપાટી સુધી ક્ષેત્ર ઝીરો આવો આવ્યો હતો, અને બારે 1/r² મુજબ શું થતું જાય? ઘટતું જાય। આ બધું યાદ રહેવું છે બાળકો। આના બધી કોઈ કહેશો એક નવી વસ્તુ? સર 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 શું કહેશો? કોઈ મને કહેશો, ધાતુનો ગોળો હોય તો શું થાય? યાદ કરો, આવું બધું કમ્પેરિઝન કરાવીને લખાયું છે। મેટાલિક સ્ફિયર હોય, મેટાલિક સ્ફિયર કંડક્ટર હોય તો શું થશે? યાદ કરો, કંડક્ટર ધાતુનો ગુણધર્મ કવચ જેવો જ હોય। યાદ છે ને? યાદ આવ્યું બધું? કે ભાઈ કવચનું વિદ્યુત ક્ષેત્ર લ્યો કે ધાતુના ગોળાનું વિદ્યુત ક્ષેત્ર લ્યો, બધું સરખું જ હોય। તો આમાંય લખો, આર ત્રિજ્યાના ધાતુના ગોળા માટે, નીચે નોંધ કરીને લખી નાખો છો, આર ત્રિજ્યાના ધાતુના ગોળા માટે સ્થિતિમાનના સૂત્રો, સ્થિતિમાનના સૂત્રો તથા આલેખ કવચ જેવા જ આવશે। આર ત્રિજ્યાના ધાતુના ગોળા માટે સ્થિતિમાનના સૂત્રો કવચ જેવા જ આવશે। આર ત્રિજ્યાનો ધાતુનો ગોળો હોય બાળકો, તો એની બારે પોટેન્શિયલ કેટલું હોય? કે ક્યુ / સ્મોલ આર, સપાટી ઉપર કેટલું હોય? કે ક્યુ / કેપિટલ આર, ધાતુના ગોળાની અંદર પોટેન્શિયલ કેટલું હોય? કે ક્યુ / કેપિટલ આર, અને આજેનો આલેખ રેડી। અને એક બીજો નોંધવાલો એક મુદ્દો, શું હમણાં કીધો? એ જ્યાં ક્ષેત્ર ઝીરો હોય ત્યાં પોટેન્શિયલ હોઈ શકે, તો કે આ હોઈ શકે, એનું એક ઉદાહરણ કવચ, કવચની અંદર ક્ષેત્ર ઝીરો છે પણ પોટેન્શિયલ નોન ઝીરો છે। સમજાય છે? જ્યાં ક્ષેત્ર નોન ઝીરો હોય ત્યાં પોટેન્શિયલ ઝીરો હોઈ શકે, તો કે હોઈ શકે, એનું એક ઉદાહરણ ડાયપોલનું ઇક્વેટર, ડાયપોલના ઇક્વેટર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો છે બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ નોન ઝીરો છે ઇક્વેટર ઉપર બટ પોટેન્શિયલ ઝીરો છે। આવી બધી નાની નાની બાબતો યાદ રાખશું આપણે। ચાલો પછી આપણે ધાતુના ગોળા માટે લખ્યું, હવે અવાહક ગોળા માટે, ઇન્સ્યુલેટર માટે અથવા તો નોન કન્ડક્ટિંગ સ્ફિયર માટે,
એની બધી ફોર્મ્યુલા યાદ રાખીએ છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ બાય ઇન્સ્યુલેટર સ્ફિયર અથવા તો નોન કન્ડક્ટિંગ કન્ડક્ટિંગ એટલે કે અવાહક ગોળો આર ત્રિજ્યાનો અવાહક ગોળો હોય તો બધો વિદ્યુતભાર આખા ગોળાના કદમાં પથરાય. ક્યાં પથરાય બાળકો? આખા ગોળાના કદમાં. ચાલો તો આના માટે વી આઉટ કે ક્યુ બાય સ્મોલ આર, જે સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર, કવચ જેવું હતું ઈ જ. વી સરફેસ કે ક્યુ બાય કેપિટલ આર, અને આ ઇમ્પોર્ટન્ટ છે, વી ઇન. શું છે બાળકો? વી ઇન અવાહક ગોળાની અંદર પોટેન્શિયલ કેટલું? કે ક્યુ બાય ટુ આર. શું થશે? કે ક્યુ બાય ટુ કેપિટલ આર થ્રી માઇનસ સ્મોલ આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર, જે સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર. સમજાય છે કે નહીં? અવાહક ગોળાની અંદર પોટેન્શિયલની ફોર્મ્યુલા યાદ રાખીએ છીએ, કે ક્યુ અપોન ટુ કેપિટલ આર થ્રી માઇનસ સ્મોલ આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર, જ્યાં સ્મોલ આર એટલે ત્રિજ્યા કરતાં નાનું. એમ કે ભાઈ ગોળાના કેન્દ્રથી ત્રિજ્યા કરતાં અડધા અંતરે પોટેન્શિયલ કેટલું? તો ત્રિજ્યા કરતાં અડધા અંતરે, સપોઝ અહીંયા ક્યાંક આ પી બિંદુએ, તો આર બરાબર શું થાય? કેપિટલ આર બાય ટુ. તો અહીંયા મૂકવાનું કેપિટલ આર બાય ટુ મૂકી દેવાનું, એનો વર્ક કરવાનો, સાદુરૂપ આપવાનું એટલે મળે, એટલે અંદર ગમે ત્યાં તમને મળી જશે. એમ કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાની ગોળાના કેન્દ્રથી 3 સેન્ટીમીટર અંતરે કેટલું? તો અહીંયા 3 મૂકો, અહીંયા 10 મૂકો, થઈ જશે. સમજાય છે? સેન્ટર ઉપર કાંઈ હશે? કવચના સેન્ટર ઉપર કે ક્યુ બાય કેપિટલ આર્સ, કવચનું સેન્ટર, કવચ કહું છું, કવચ, કવચના સેન્ટર ઉપર કે ક્યુ બાય કેપિટલ આર, કારણ કે એ અંદરનું બિંદુ છે. અવાહક ગોળામાં સેન્ટર માટે શું થઈ? ચાલો 4 સેન્ટર સ્મોલ આર બરાબર 0 થાય, કારણ કે આ પી બિંદુ અંદર જતું ગયું જતું ગયું જતું ગયું જતું ગયું, સ્મોલ આર ઘટ્યું 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 ઘટ્યું, પી બિંદુ સેન્ટર ઉપર આવી ગયું, કારણ કે સ્મોલ આર એટલે શું? ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર, ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર. તો પી બિંદુ સેન્ટર ઉપર આવે તો આર બરાબર 0 થાય, સ્મોલ આર બરાબર 0, 0 નો સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર એટલે આ 0 થાય, આ 0 થાય તો 3 વધે તો થાય શું? સરસ મજાની વસ્તુ છે, વી સેન્ટર બાળકો 3/r. શું થાય? વી સેન્ટર 3/2 ઇન્ટુ કે ક્યુ બાય આર. પણ કે ક્યુ બાય કેપિટલ આર તો શું છે? સરફેસ છે, માટે વી સેન્ટર ઇઝ ઇક્વલ ટુ 3/2 વી સરફેસ. તો આનો મતલબ શું? અવાહક ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન તેની સપાટી ઉપર જેટલું સ્થિતિમાન હોય ને એના કરતાં 1.5 ગણું હશે. કેટલા ગણું હશે બાળકો? 1.5 ગણું. ચાલો આલેખમાં વી વર્સિસ આરનો આ શું છે? આપણું કેન્દ્ર માની લ્યો, કેન્દ્ર ઉપર કંઈક હશે એટલે આલેખ ક્યાંથી ચાલુ થશે? અહીંથી ચાલુ થશે.
बराबर। पछी केन्द्र थी सपाटी नी नजीक जावे बदलाशे तो के आ बदलाशे आ बदलतु दासे एम 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 शुं थाशे बदलतु दासे એટલે માની લ્યો આ જે બિંદુ છે ઈ છે સ્મોલ આર બરાબર કેપિટલ આર આલેખનો આ શેપ યાદ રાખવાનો સેન્ટર ઉપર કેટલું 3/2 વી સરફેસ અને અહીંયા કેટલું કે ક્યુ બાય કેપિટલ આર રેડી તો કેન્દ્રથી સરફેસ સુધી ઘટતું જશે અને સરફેસની બારે આવો તો 1/r મુજબ ઘટશે લાઈનો આલેખ યાદ રાખીએ છીએ વી વર્સિસ આર નો કોના માટે અવાહક ગોળા માટે ચાલો આટલી વસ્તુ છે રેડી બાળકો જે એક નાનું એવું રહી ગયું એ કરાવી દઉં એટલે પછી મારે છેલ્લે માથાકૂટ નહીં કદાચ ક્યાંક ઉપયોગમાં આવે તો ક્વાડ્રુપોલ ઓકે સર એ વડે હું ક્વાડ્રુપોલ જેવી ડાયપોલ ડાયપોલ એટલે દ્વિધ્રુવી તો એ તો ક્વાડ્રુપોલ એટલે ચતુર્ધ્રુવી ચાર ધ્રુવ ડાય એટલે બે આપણે બોલીએ ને ક્વાર્ટર ક્વાર્ટર એટલે 1/4 તો ક્વાડ્રુપોલ એટલે ચતુર્ધ્રુવી ચતુર્ધ્રુવીમાં બાળકો શું હશે ડાયપોલમાં શું હોય એક છેડે પ્લસ ક્યુ હોય એક છેડે માઇનસ ક્યુ હોય બે પોલ હોય કેટલા પોલ હોય બે પોલ હોય પણ ક્વાડ્રુપોલમાં એના સેન્ટર ઉપર છે ને માઇનસ 2q અને છેડા ઉપર પ્લસ ક્યુ આ એની અક્ષ સમજાય છે એની રચનામાં શું હશે ટૂંકમાં ચાર ધ્રુવ હોય બે પોઝિટિવ બે નેગેટિવ ડાયપોલમાં એક પોઝિટિવ એક નેગેટિવ એટલે ડાય ડાય એટલે બે પોલ ક્વાડ્રુપોલ ચતુર્ધ્રુવી ચતુર્ધ્રુવીમાં ચાર ધ્રુવ હશે બે પોઝિટિવ બે નેગેટિવ આ યાદ રાખીએ છીએ બુકમાં નથી પણ કદાચ ક્યાંક આવે તો છેડે બે પોઝિટિવ હશે અને સેન્ટર ઉપર એક નેગેટિવ હશે તો ક્વાડ્રુપોલ મોમેન્ટ ઓલી ડાયપોલ મોમેન્ટ આવતી અહીંયા ક્વાડ્રુપોલ મોમેન્ટ પી ઇઝ ઇક્વલ ટુ આમાં શું સૂત્ર આવતું 2aq બરાબર માની લ્યો આ જે અંતર છે 2a એટલે આમાં આવશે 2a² × q ક્વાડ્રુપોલ મોમેન્ટનું સૂત્ર બાળકો શું આવશે 2a² × q આનું એકમ હતું કુલમ ઇન્ટુ મીટર તો આનું એકમ શું આવશે કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર કારણ કે એનો અંતરનો શું છે વર્ગ છે આટલું રેડી ચાલો પછી આજે ક્વાડ્રુપોલ જે છે એ ક્વાડ્રુપોલની અક્ષ ઉપર ક્વાડ્રુપોલની અક્ષ ઉપર એક પી બિંદુ આવેલું છે એના સેન્ટરથી ઝેડ જેટલા અંતરે તો વી એક્સિસ ક્વાડ્રુપોલની એક્સિસ ઉપર કે ક્યુ ઇન્ટુ બ્રેકેટ a² / a² z / z² - a² શું થશે બાળકો એક્સિસ ઉપર કે ક્યુ 2a² / z / z² - a² ઇફ ઝેડ ઇઝ મચ ગ્રેટર ધેન એ આ બિંદુ ઘણું બધું દૂર આવેલું હોય તો એને તમે અવગણો
तो एने तमे एवं गणो एटले अहींया थी जाए जेड क्यूब, तो वी एक्सिस टू के क्यू ए स्क्वेर बाय जेड क्यूब अने टू ए स्क्वेर क्यू एटले तो क्वाड्रुपल मोमेंट थशे એટલે કેપી બાય ઝેડ ક્યુબ. રેડી? હા કે ના? અને વી ઇક્વેટર તો કે ઝીરો. શું થશે? વી ઇક્વેટર તો કે ઝીરો. આટલું યાદ રાખીએ છીએ બાળકો. ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બાળકો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.